સમજે છે. હવે આપણે સંવાદ કરીએ. તમને જે પૂછવું હોય તમે કંઈ પણ મને પૂછી શકો છો. મારા માતા પિતા વિશે, મારી યુવાની વિશે, મેં કરેલી ભૂલો વિશે પણ તમને પૂછવાની છૂટ છે. તમારી સાથે કંઈ પણ શેર કરવું મને ગમશે. યસ પ્લીઝ. વાહ, જી. મારો સવાલ એમ છે કે આપણે જ્યારે છોકરીઓ છે એના વાલી એને એમ કે છોકરી તું કોલેજમાં ભણીશો, તું કંઈક આમ ઊંધું સીંધું કે કામ નહીં કરતા, ને છોકરા છે એને એના વાલી ન કહે કે તું કાંઈ આવું કંઈક કામ કરશો. કેમ? કારણ કે છોકરી પર પિતાને વિશ્વાસ નહીં હોય કે છોકરા પર વિશ્વાસ છે? હું સવાલ જ પૂરો મને સંભળાતો નથી. સહેજ માઇક નજીક લો. હા, મારો સવાલ એમ છે. હાજી, માઇક નજીક રાખો. વાલી છે એના છોકરીને એમ કે છે કે બહાર ભણવા મોકલે, કે તું બહાર ભણવા જાશો ત્યારે એક ખરાબ કામ ન કરતી, કે બીજું અવળું પગલું ન ભરતી, અને જ્યારે છોકરા જાય છે બહાર ત્યારે એના વાલી કહેતા નથી કે તું આવું કરીશું. મોટાભાગના વાલી બધા જ બાળકોને કહે છે દીકરો પણ સિગરેટ પીતો છે, એમાં કંઈ સારું નથી. એટલે વાલીને ચિંતા તો દીકરાની અને દીકરીની બંનેની હોય છે. પણ અગત્યનું એ છે કે દીકરાને આપણો સમાજ હજી પણ માફ કરી શકે છે. બે લોકો પ્રેમમાં પડે તો આપણે ઘણીવાર જોયું છે કે એક્સ્ટ્રા મેરિટલ સંબંધ હોય, લગ્નેતર સંબંધ, એમાં પુરુષને એની પત્ની માફ કરી દે પણ સ્ત્રીને એનો પરિવાર માફ કરતો નથી. સામાન્ય રીતે સ્ત્રીએ ઘર છોડવાનો જ વારો આવે જો એ પકડાઈ જાય તો. જ્યારે પુરુષ સોરી સોરી કહે કે અમુક રીતે માફી માંગે તો એને હજી પણ સમાજ માફ કરે છે. પુરુષને માટે આપણે બધા બહુ ઉદાર છીએ. હજી પણ આ સોસાયટી હજી પણ પુરુષને જુદી રીતે જુએ છે. માટે કદાચ માતા પિતાને એવી ચિંતા હોય છે કે દીકરી વિશે અમુક વાતો ફેલાશે, દીકરી અમુક રીતે બગડી જશે તો એના લગ્ન નહીં થાય. અને જો લગ્ન નહીં થાય તો એ માતા પિતા જીવે છે ત્યાં સુધી તો કદાચ સાચવી પણ લે, પણ માતા પિતાના મૃત્યુ પછી એકલી કેવી રીતે રહેશે, આ ચિંતા હંમેશા દરેક માતા પિતાને હોય જ. એટલે કદાચ એવું બને કે દીકરી માટે વધારે ચિંતિત હોય, વધારે કેરફુલ હોય, વધારે કન્સર્ન હોય. પણ ગઈકાલે રાજેશ ખન્નાના કાર્યક્રમમાં મેં કહ્યું કે ટીના મુનિમનો બ્લિટ્સ પર, મને પ્લીઝ કોઈ ખોલ્યો છે, ટીના મુનિમનો બ્લિટ્સ પર ફોટો છપાયેલો, બ્લિટ્સ નામના મેગેઝિન પર ટીના મુનિમ આમ ટૂથબ્રશ લઈને ઊભા છે અને એમાં એવું લખેલું કે હું અને રાજેશ ખન્ના એક જ ટૂથબ્રશ વાપરીએ છીએ. આવું એક કવર પેજ હતું. અને પછી પણ આ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા વગર રહ્યા પછી પણ ટીના મુનિમને પરણનારા અનિલ અંબાણી મળી ગયા. એટલે એવી બહુ ચિંતા કરવી નહીં એવું ઘણા મા બાપને કહું છું કે જેના નસીબમાં જે હોય થઈને જ રહેશે. રૂકમણીના વિવાહ તો શિશુપાલ સાથે થયેલા, પછી એને પત્ર લખ્યું કૃષ્ણને કે મને લઈ જાઓ, કૃષ્ણ જઈને એને ઉપાડી આવ્યા. અને આટલી અદભુત પ્રણય અને પરિણયની આપણી પાસે સ્ટોરી છે. દુનિયાનો પહેલો પ્રેમ પત્ર જે રૂકમણીએ સદૈવ નામના બ્રાહ્મણ સાથે લખ્યો. હમણાં તો બ્રજરાજ કુમારજીની કથા ચાલે છે, એમાં પણ આ વાર્તા આવે છે કે એટલે પ્રેમ થાય છોકરીને ત્યાં સુધી કદાચ મા બાપને વાંધો નથી, પણ પ્રેમમાં પડેલી છોકરીને જ્યારે તરછોડી દેવામાં આવે ત્યારે એનું જે હૃદયભંગ થાય, જે રીતે એની માનસિકતા નંદવાય, જે રીતે એને પીડા થાય, એ કદાચ સ્ત્રી હોવાને કારણે થોડી વધારે થતી હશે, એની બદનામી કદાચ થોડી વધારે થતી હશે. માટે ચિંતા કરીને માતા પિતા ના પાડે છે. બાકી વિશ્વાસ તો કાં તો બંને પર હોય ને કાં તો બંને પર ના હોય. દીકરી છે માટે વિશ્વાસ નથી ને દીકરો છે માટે વિશ્વાસ છે એવું નથી. દીકરી છે માટે વધારે ચિંતા છે ને દીકરો છે માટે જરાક છૂટ આપવાની તૈયારી છે. ગુડ આફ્ટરનૂન મેડમ. આજનો યુવાન કારકિર્દીના સેતુબંધ અને લાગણીના સેતુબંધ આ બંનેને એક સાથે લઈને જીવી શકે? ખૂબ જ હરીફાઈ વાળી પરિસ્થિતિ છે, એમાં ક્યાંક કારકિર્દીના સેતુબંધને સાચવવા જાય છે તો લાગણીના સેતુબંધ તૂટી જાય છે, અને ક્યાંક લાગણી તો કારકિર્દીના સેતુબંધ તૂટી જાય છે. વાત સાચી છે. હું તમને બે સરસ દાખલા આપું, પછી તમે નક્કી કરો કે કારકિર્દી વધારે મહત્વની છે કે લાગણી. હું એક ટેલિવિઝન સિરિયલ લખું છું જેમાં જયાજી પહેલા કામ કરવાના હતા અને એમને બે ચાર વાર મળવાનું થયું. એક દિવસ એમની ઓફિસ છે જનક બંગલો, ત્યાં હું ગઈ અને અમિતજી બહાર તડકામાં ઊભા હતા, એટલે હું અમસ્તી ઊભી રહી 2 મિનિટ માટે એમની પાસે. એમણે હાથમાં ઘડિયાળ પહેરેલી,
એમણે જે ઘડિયાળ પહેરેલી એને રોક વોચ કહેવાય. પથ્થરમાં કોતરીને ઘડિયાળ બનાવે ને એનું મશીન ઉપર દેખાય એવું નાનકડું મશીન કાચમાં ફિટ કરેલું હોય. ઓછામાં ઓછી 20 લાખ રૂપિયાની ઘડિયાળ હશે. એટલે મેં જોઈ એ ઘડિયાળ, ને મારું ધ્યાન ત્યાં જ વારે વારે પડ્યા કરે. એટલે એ મારી સાથે વાત કરતા હતા પણ મારું ધ્યાન પડ્યા કરે એટલે એમણે પોતે જોઈ અને કહ્યું કે અચ્છી હે ના? તો મેં કીધું બહુ અચ્છી હે સર. એટલે સ્મિત કરીને એમણે મને કહ્યું કે લેકિન વક્ત વહી દિખાતી હૈ જો આપકી ઘડી મેં દિખતા હૈ. 20 લાખની ઘડિયાળ હોય કે 200 રૂપિયાની ઘડિયાળ હોય, કોઈનો સમય આગળ નથી નીકળી જતો. હમણાં થોડા વખત પહેલાં હું ઇન્ડિગોમાં પ્રવાસ કરતી હતી એરલાઇનમાં, અને એક સ્વામીજી જેવા ભાઈ યુવાન 35-1 વર્ષના મારી આગળ ચેક ઇન માટે ઉભેલા. એટલે પેલી જે કાઉન્ટર પર હતી એ છોકરીએ એમને પૂછ્યું કે તમને અપગ્રેડ કરી દઉં પહેલી 3 સીટમાં, થોડા વધારે પૈસા આપીને તમે આગળ બેસી શકશો. એટલે એ ભાઈ જે 35-1 વર્ષના સ્વામીજી જેવા લુંગી પહેરેલા, સદરો પહેરેલો, એમણે કહ્યું કે વો 3 સીટ પહેલે પહોંચતી હે બાકી સીટો સે, ઓર અગર નહીં પહોંચતી હે તો કહીં ભી બેઠને સે ક્યા ફાયદા. આપણા બધા માટે સંતોષ નામનો શબ્દ ક્યાંક ખોવાઈ ગયો છે. હજી વધારે હજી વધારે. મને જાવેદ અખ્તરનો એક શેર બહુ ગમે છે, મેરા ઓર તેરા બસ એક હી ગમ હૈ, મેરા ઓર તેરા બસ એક હી ગમ હૈ, હર ઘર મેં એક કમરા કમ હૈ. આપણે બધાને લાગે છે કે થોડું ઓછું છે, થોડા હે થોડે કી જરૂરત હૈ. 4 રૂમનું ઘર હોય તો એમ થાય કે એક લાઇબ્રેરીનો રૂમ અલગ કરી દઈએ ને તો આ બધી માથાકૂટમાં જે ઓછા આ બધી ચોપડીઓ ને જોડ ઘરમાં. પછી લાઇબ્રેરીનો રૂમ થાય એટલે એમ થાય કે એક ગેસ્ટ રૂમ ઓછો પડે છે, બહુ મહેમાનો આવે ને તો એક બીજો ગેસ્ટ રૂમ હોવો જોઈએ. આ આને કોઈ અંત નથી. કારકિર્દી મારી પણ તમારી પણ સૌની પણ અગત્યની છે. સફળ હોવું અને સફળ થવું આ બે જુદી બાબતો છે. બીજા લોકો તમને સફળતાનું લેબલ લગાડે એ તમારી સફળતા છે. તો સૌથી પહેલા એ યાદ કરો કે જે કાજલને તમે બધા સાંભળવા આવ્યા છો એને મધુ રીવા નામની મૂર્તિમાં લખવાનું કહેવામાં આવે છે. મંગળવારની સ્ત્રીઓની મૂર્તિ જેમાં કેટલા લાંબા સ્કર્ટ પહેરવાના, લિપસ્ટિકના કયા શેડ ચાલે છે, બેગો કેવી બતાવે છે, આવું બધું છપાયું. મને પણ બહુ અફસોસ થયેલો કે હું આટલું સારું લખું છું, મને રવિવાર કે બુધવાર કેમ નથી આવતા. જેમાં ફેશન છપાય છે બાકી બધા સંબંધો પર આખી પૂર્તિ એ લોકોએ બદલવી પડી. હમ તો અકેલે હી ચલે થે જાની મેં મંઝિલ, બહુ સુંદર શેર છે, મને બહુ ગમે છે. હમ તો અકેલે હી ચલે થે જાની બે મંઝિલ, મગર લોગ આતે ગયે ઓર કારવા બનતા ગયા. કોણ તમને સફળ ગણે છે અથવા બીજાને દેખાડવા માટે આપણે મર્સિડીઝ ખરીદવી છે કે મર્સિડીઝનો આનંદ આપણે પોતે માણવો છે, આ બે જુદી બાબતો છે. અને ગાડી 4 પૈડા પર ચાલે, ઠંડી થાય, સરખી લેગ સ્પેસ હોય અને મ્યુઝિક વાગે, પછી એ મર્સિડીઝ હોય કે ક્રેટા હોય બહુ ફેર નથી પડતો. બહારનું બેનર તો બહારના લોકો માટે છે, અંદરની સગવડ આપણા માટે છે. અને હું એમ માનું છું કે આપણે ભીતર ઉતરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ મોટી મોટી વાતો હું નથી કરતી. હું 6:30 પછી ફોન બંધ કરી દઉં છું અને દુનિયાના ઘણા બધા લોકોને મેં એવું કહ્યું છે કે હવે હું ઘરે આવી ગઈ છું, આપણે કાલે વાત કરીશું. અને આજ સુધી એવું નથી બન્યું કે જેને મેં એમ કહ્યું હોય કે આપણે કાલે વાત કરીશું એણે મને બીજે દિવસે ફોન ના કર્યો હોય. જેને તમારી ગરજ છે, જો તમારી પાસે એક્સલન્સ છે, તમે ઉત્તમ છો, તમને તમારામાં આત્મવિશ્વાસ છે, તો એ લોકો તમારા સુધી આવશે જ. ભય પામીને એની પાછળ દોડીને કશું જ મળવાનું નથી. એક ટેન્ડર પછી બીજું ટેન્ડર, એક નોકરી પછી બીજું પ્રમોશન, પ્રમોશન પછી પ્રમોશન, અને એ બધાની વચ્ચે તમે એકલા જ દોડતા હો. અને તમે જ્યારે કપ લો ત્યારે તાળી વગાડવાવાળું કોઈ આજુબાજુ ના હોય તો એનો કોઈ મતલબ નથી. માણસ એકલો દુઃખી થઈ શકે પણ એને સુખી થવા માટે એની જોડે આસપાસ માણસો જોઈએ. તમે એકલા હસો ને તો ગાંડા લાગો, એકલા રડો તો ગાંડા ન લાગો. આ કાયમ યાદ રાખો. એટલે હસવા માટે માણસો જોઈશે, ખુશ થવા માટે માણસો જોઈશે, આસપાસ તમારી સફળતાને વખાણનાર લોકો જોઈશે. અને માટે લાગણીના સેતુબંધ અને કારકિર્દીના સેતુબંધ વચ્ચે 51:49નું માપ રાખવું જ. 51 લાગણી ને 49 કારકિર્દી.
ગમે તેટલા કારકિર્દીમાં સફળ થઈ જશો પણ ઘરના જ લોકો જો નહીં ગણકારતા હોય, ઘરના જ લોકો જો તમારા પ્રમોશનમાં તમારા રિટાયરમેન્ટમાં હાજર નહીં હોય તો કેવું લાગશે? પોતાના એ પોતાના જ છે એટલું કાયમ યાદ રાખવું. એટલે આ આ પ્રમાણ જુદું જ છે અને લાગણીનું વધારે જ છે એ નિશ્ચિત છે અને એમ જ જીવવું આ નક્કી છે. એમાં કોઈ બે મત નથી, હોઈ શકે નહીં. જી અહીં ત્યાં પાછળ એક છે એમને પૂછી લો પછી. સારું, ઓકે ઓકે, આવી ગયા છો. નમસ્તે મેમ. હમણાં તમે નહોતા આવ્યા એ પહેલાં હમણાં રાઠોડ સરે કીધું કે તમારી એક કારકિર્દીમાં એક સમય આવેલો કે તમે 10 વર્ષ માટે લેખન મૂકી દીધેલું, તો તમે પાછું એ કઈ ઇન્સ્પિરેશન હતી કે તમે પાછું લખવાનું ચાલુ કરેલું એ જણાવશો પ્લીઝ? ચેક જોઈએ દોસ્ત, કમાવું તો પડે ને. કોઈ ઇન્સ્પિરેશન નહીં, આવકની જરૂરિયાત એ એકમાત્ર ઇન્સ્પિરેશન, ને મને લખવા સિવાય બીજું કંઈ આવડતું નથી એટલે લખવાનું. કોઈ ગ્લેમરમાં પડશો નહીં. એક ક્લાર્ક સવારે 9 વાગે જઈને જેમ એનું કામ કરે, એક ડૉક્ટર જેમ જઈને ડિસ્પેન્સરી ખોલે, એક મહારાજ જેમ કોકને ઘેર જઈને રસોઈ કરે, એમ હું મારી ઓફિસમાં જઈને લખું છું. મને કોઈ સર્જનનો અહંકાર નથી અને મારા માથા પર કોઈ મુગટ પહેરીને હું મારી ઓફિસમાં જતી નથી, આમ ક્લિયોપેટ્રાની જેમ બેસતી નથી. મારી પાસે 2 ટાઈપિસ્ટ છે, હું સવારે 9 થી 5 કામ કરું છું અમદાવાદમાં હોઉં ત્યાં સુધી, જાતે જ ગાડી ચલાવું છું, લોકલ મારી પાસે કોઈ ડ્રાઈવર પણ નથી. સાદી સરળ સુખી અને સંતોષી જિંદગી એ જ મારું ધ્યેય છે. પણ મને એવું સમજાયું કે મારે કમાવવું પડશે. મારો દીકરો 10 વર્ષનો થયો, મેં મારા દીકરા માટે સબેટિકલ લીધેલું કે મારો દીકરો ફૂલ ટાઈમ સ્કૂલ જાય અને એને એમ લાગે કે હવે મમ્મીની જરૂર નથી ત્યાં સુધી મારે એની આસપાસ રહેવું, એવો મારો નિર્ણય હતો. એ ફૂલ ટાઈમ સ્કૂલ જવા માંડ્યો, 6 વાગે આવે, પછી 3 દિવસ કરાટેમાં જાય, 3 દિવસ મ્યુઝિકમાં જાય, એટલે અમે તો 7:30 મળીએ. તો એટલા બધા સમય દરમિયાન સવારે 10 થી 7 હું શું કરું એવા વિચારથી મેં કામ કરવાનું શરૂ કર્યું. મારી ડિગ્રી બ્રાન્ડિંગની છે, હું એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટ ભણી છું અને હું બ્રાન્ડિંગ કરતી હતી. દિવ્ય ભાસ્કરની બ્રાન્ડ્સ લોન્ચ કરવામાં, અથવા લલિતાજી, તમે તો બધા બચ્ચા હતા પણ તમે યુ કેન ગો ઓન યુટ્યુબ એન્ડ વોચ લલિતાજી એડ્સ, એ અમે ક્રિએટ કરેલી, વિક્સ વેપોરબની એડ્સ અમે બનાવેલી. ત્યારે હું હિન્દુસ્તાન થોમ્સન નામની એક કંપનીમાં કામ કરતી હતી. એટલે દિવ્ય ભાસ્કરમાં જે મારા બોસ હતા અશ્વિની અગ્રવાલ, એમણે મુદ્રામાંથી મને અપ્રોચ કર્યો કે ભણેલી છે, અહીંયા અમદાવાદમાં રહે છે, ગુજરાતમાં ને કંઈ નથી કરતી, તો તને કામ કરવામાં રસ છે? એટલે મેં દિવ્ય ભાસ્કરના માર્કેટિંગમાં કામ કરવાનું શરૂ કર્યું, બિકોઝ આઈ હેવ ડન માય માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ધેટ્સ વોટ આઈ હેવ સ્ટડીડ, ધેટ્સ વોટ માય ડિગ્રી ઇઝ. અને પછી આકાર પટેલ નામના એક તંત્રી હતા, એમણે કીધું કે ઇતના બોલતીઓ લિખતી ક્યું નહીં હો, એટલે લખવાનું શરૂ કર્યું. અને ચિત્રલેખાની નોવેલ એ મને મળી, એમાંથી લખતી રહી ને લખતી ગઈ ને લખતી થઈ ગઈ. કોઈ બહુ મોટા પ્રેરણા વેરણા આમાં કંઈ આવતી નથી. બહુ તમને જે બાકીના લોકોએ ગ્લેમર કહ્યું હોય હશે, પણ હું સત્ય એમ માનું છું કે આપણને જે ઉત્તમ આવડે એ કરવું. તમને સંગીત સારું આવડતું હોય તો તમે સારા સંગીતકાર જ થશો, ભલે તમે બિઝનેસમેન હો તો પણ. 3 ઇડિયટ્સ તો હવે આવી, મેં તો ત્યારે નક્કી કરેલું કે મારે શું કરવું છે. જી પાછળ કોઈને પૂછું. હા, એક મિનિટ. ગુડ આફ્ટરનૂન મેમ. જી, મારા પેરેન્ટ્સ અત્યારે આમ સારી પોસ્ટ ઉપર છે, પણ એને આમ કાંઈ નવીન આપણે કહીએ ને સમથિંગ, કે મારે અત્યારે બરાબર. બેટા માઇક મોઢા પાસે. આટલા ઓડિયન્સ છે આ પાર્ટી પ્લોટમાં, તો એને કાંઈ નવી નવાઈ ન લાગે, એમાં હું નવી નવાઈ એ તો હોય, એટલે એ લાગણી નથી આવતી ટૂંકમાં, ફિલિંગ એટલા માટે નથી આવતી કદાચ કે એમના સંઘર્ષમાં, પૈસા કમાવામાં, એમના વીતેલા વર્ષોમાં એમણે એ ઉત્સાહ, એ ફિલિંગ, એ સરપ્રાઈઝ થવાની હોશ ખોઈ દીધી છે. મહેનત કરતા લોકો ધીરે ધીરે એક મશીન બની જાય. બધા જ લોકો, જેટલા લોકોએ ખૂબ મહેનત કરી છે, ખૂબ સંઘર્ષ કર્યો છે, એમને એક જગ્યાએ આવીને એમના સંઘર્ષ સિવાય કશું યાદ નથી રહેતું. આ બહુ બહુ મોટું દુર્ભાગ્ય છે. અને કદાચ એટલે તમારા પેરેન્ટ્સના સંઘર્ષ નું મહત્વ તમે સમજવાનો પ્રયત્ન કરજો. એમને આશ્ચર્યચકિત, હમણાં એક બહુ સરસ જોક આ
આની સાથે જોડાયેલો મને બહુ ગમ્યો. એક ભાઈએ ઘોડો ખરીદ્યો, એક દુકાનમાં જઈને હોર્સ ખરીદ્યો. પછી કહ્યું કે આ હોર્સ છે ને એને મારા ઘરે 18મા માળે ડિલિવર કરવો પડશે, કે ઉપર કે આ ઉપર. પછી 18મા માળે લિફ્ટમાં ધક્કા મારીને હોર્સને ચડાવ્યો, ઘોડાને ઘરે લઈ ગયા. સરસ બેલ્જિયમ ગ્લાસ લગાડેલો, સુંદર માર્બલ ઇટાલિયનનો બાથરૂમ, એમાં એમ કે બાથટબમાં ઘોડાને બેસાડો. પેલા માણસને એટલી નવાઈ લાગી કે આ કેમ આવું કરે છે, એટલે બેસાડ્યો. પછી કે સાહેબ હું પૈસા નહીં લઉં આ ઘોડાના, પણ મને કહો કે તમે આ કેમ કર્યું, મારી ક્યુરિયોસિટી એટલી છે. એટલે પેલાએ કહ્યું કે એવું છે કે મારો સાળો મારી જોડે રહે છે, અને જ્યારે હું એને કંઈ પણ કહું ને ત્યારે મને એમ કે હા એમાં શું. એટલે જ્યારે હું એને એમ કહું કે ધોનીએ 100 રન કર્યા તો કે એમાં શું. હું એને એમ કહું કે મોદી સાહેબ પીએમ થઈ ગયા તો કે એમાં શું. હોય હું એમ કહું કે બિપાશા બાસુ ને જોન છૂટા પડી ગયા તો કે હોય એમાં શું. આજે જ્યારે ઓફિસથી આવશે, બાથરૂમમાં જશે મોડું ધોવા, અને બહાર આવીને મને કહેશે કે જીજાજી જીજાજી બાથરૂમમાં ઘોડો છે, ત્યારે હું કહીશ હોય એમાં શું. એટલે આટલી મહેનત કરવી પડે કેટલાક લોકોને સરપ્રાઈઝ કરવા માટે, પણ કરવાની બેટા. એમને પણ કોઈ દિવસ આશ્ચર્ય થશે, એમને પણ કોઈ દિવસ ઉત્સાહ આવશે, એમને એમના સંઘર્ષની પીડામાંથી બહાર કાઢો. બહુ આમ જુઓ ને તો પેઇનફુલ સ્થિતિ છે, તમને કોઈ વાતે ઉત્સાહ જ ના આવે, એ કેવી માનસિકતા છે. તમે કેટલા થાકેલા હો ત્યારે એવું થાય. પેલી વીક્સની એડ નથી આવતી, જોઈ હશે ને, કે સરદર્દ હે હા, નાક બંધ હે કે હા, ગલે મેં હા ભાઈ હા, આ એવું છે. હા બેટા, સૌ પ્રથમ તો તમારો આભારી છું, કારણ કે અમને જે મુજવતા હોય તમે એક એવું વાતાવરણ અમને પ્રોવાઈડ કર્યું કે એની સાથે અમને મુજવતા અમને તમને કહી શકીએ અને એના વિશે માર્ગદર્શન લઈ શકીએ. મેમ, મારો ક્વેશ્ચન છે કે દરેક મા બાપ એમના સંતાનોને પ્રેમ કરે જ છે, ખૂબ પ્રેમ, બરાબર. પણ મા બાપના માઇન્ડની અંદર અથવા તો એમના દિલની અંદર એક એવી વસ્તુ નાનકડી એક એવું હોય કે મારું બાળક મારા